પવિત્ર શ્રાવણ માસ એટલે ભગવાન ભોલેનાથની આરાધનાનો માસ. બનાસકાંઠા જિલ્લામાં આવેલા શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠે છે. જિલ્લામાં શિવધામ તરીકે જાણીતા બનેલા પ્રવાસન ધામમાં શિવભક્તોનું ઘોડાપુર ઉમટે છે. ત્યારે જિલ્લામાં શિવધામ તરીકે ઓછું જાણીતું પરંતુ ધાર્મિક મહાત્મ્ય ધરાવતા કુદરતી સૌંદર્ય વચ્ચે બિરાજમાન શ્રી નીલકંઠ મહાદેવ મંદિર અનેરી આસ્થાનું કેન્દ્ર છે. આજે આપણે વાત કરીશું પાવઠી ગામમાં આવેલ શ્રી નીલકંઠ મહાદેવની. અરવલ્લીની ગિરિમાળાઓમાં પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચે વડગામ તાલુકાના જલોત્રાથી 5 કિલોમીટરના અંતરે પાવઠી ગામ આવેલું છે, જ્યાં શ્રી નીલકંઠ મહાદેવ બિરાજમાન છે. કુદરતી વાતાવરણ વચ્ચે બિરાજમાન નીલકંઠ મહાદેવના મંદિરને ચારો તરફ આવેલ હરિયાળી ડુંગરાઓ અને મોરલાઓના ટહુકારાઓ મનને શાંતિ અને પ્રફુલ્લિત કરે છે. અહીં શ્રાવણ માસ શરૂ થતાં નીલકંઠ મહાદેવના દર્શને દૂર દૂરથી માનવ મહેરામણ ઉમટે છે. શ્રાવણ માસ દરમિયાન ભક્તજનો દ્વારા અહીં દરરોજ શિવજીને રુદ્રાભિષેક, જલાભિષેક, પૂજન અર્ચન કરવામાં આવે છે. જિલ્લામાં શિવધામ તરીકે ઓછું જાણીતું પરંતુ ધાર્મિક મહાત્મ્ય ધરાવતા કુદરતી સૌંદર્ય વચ્ચે બિરાજમાન શ્રી નીલકંઠ મહાદેવ મંદિર અનેરી આસ્થાનું કેન્દ્ર છે. નીલકંઠ મહાદેવની સ્થાપના ડુંગરપુરી મહારાજ દ્વારા કરવામાં આવી હતી. 200 વર્ષ પહેલાં ડુંગરપુરી નામના તપસ્વીએ આ શિવલિંગની સ્થાપના કરી હતી, પરંતુ આ શિવલિંગ પ્રખ્યાત થયું છે અહીંના અમરકુંડથી. નીલકંઠ મહાદેવના મંદિરની બાજુમાં આવેલું પાણીના આ અમરકુંડમાં ક્યારે પણ પાણી ખૂટતું નથી. આ કુંડનું પાણી 12 મહિના આ જ પરિસ્થિતિમાં રહે છે. કોઈપણ દુષ્કાળ વચ્ચે પણ આ કુંડનું પરિસ્થિતિ પાણીથી ભરપૂર. અરવલ્લીની ગિરિમાળા વચ્ચે વડગામ તાલુકાનો જલોત્રા ગામથી 5 કિલોમીટર દૂર આવેલું પાવઠી ગામ છે, અને જ્યાં નીલકંઠ મહાદેવ બિરાજમાન છે. આ મહાદેવની સ્થાપના ડુંગરપુરી મહારાજ દ્વારા કરવામાં આવી હતી. 200 વર્ષ પહેલાં ડુંગરપુરી નામના તપસ્વીએ આ શિવલિંગની સ્થાપના કરી હતી, પરંતુ આ શિવલિંગ પ્રખ્યાત થયું છે અહીંના અમરકુંડથી. અહીં રાજા નળ દમયંતી જ્યારે વનવિહાર કરતા હતા તે દરમિયાન તેમને આ જગ્યા પર પીવાના પાણી માટે કુંડ ખોદ્યો હતો. ત્યારથી આ પાણી ઉત્પન્ન કર્યું હતું અને આ દિન સુધી આ કુંડનું પાણી 12 મહિના આ જ પરિસ્થિતિમાં રહે છે. કોઈપણ દુષ્કાળની વચ્ચે આ કુંડની પરિસ્થિતિ પાણીથી ભરપૂર રહે છે. ઉનાળાની વાત કરવામાં આવે તો આ કુંડમાંથી એક વહેણ કુદરતી રીતે ચાલુ થાય છે અને ગામના લોકો આ વહેણથી પાણી પીને પોતાની તરસ ચીપાવે છે. આ વિસ્તાર આસપાસના વિસ્તારમાં 500 ફૂટ ઊંડા બોર ખોદવામાં આવે તો પણ પાણી મળતું નથી, જ્યારે આ કુંડમાં 365 દિવસ પાણી વહેતું રહે છે અને પાણીનું સંગ્રહ રહે છે. ગામ લોકો આ કુંડને ખૂબ ચમત્કારી માને છે. ખાસ કરીને આ વિસ્તાર એક કુદરતી પ્રકૃતિ સૌંદર્યની વચ્ચે આવેલું છે, પરંતુ હજી સરકારની નજર આ વિસ્તારમાં ગઈ નથી. રસ્તા અને અમુક સુવિધાઓથી આ વિસ્તાર ખૂબ વંચિત છે. એક પર્યટક ધામ તરીકે વિકસી શકે છે જ્યારે જો સરકાર રસ લે તો. જોકે તંત્રની નજર આ ધાર્મિક સ્થળ પર ન પડતા તે વિકાસથી વંચિત રહ્યું છે. બાલારામ મહાદેવ, બાજુટિયા મહાદેવ કે વિશ્વેશ્વર મહાદેવ જેટલો વિકાસ શ્રી નીલકંઠ મહાદેવનો થયો નથી. જ્યાં નજર નાખો ત્યાં હરિયાળી અને લીલોતરી વચ્ચે પ્રકૃતિની ગોદમાં બિરાજમાન શ્રી નીલકંઠ મહાદેવ મંદિરનો પણ પ્રવાસન ધામ તરીકે વિકાસ કરવામાં આવે તો શ્રી નીલકંઠ મહાદેવ પણ શિવભક્તો સહિત સહેલાણીઓ માટે પર્યટન સ્થળ બની શકે છે.
અને અહીંયા પ્રાચીન એક મંદિર આવેલું છે નીલકંઠ મહાદેવનું, પાલનપુરથી 26 કિલોમીટર દૂર અંબાજી હાઈવે ઉપર આવેલું છે, હાઈવેથી 3 કિલોમીટર અંદર છે. બહુ પ્રાચીન મંદિર છે અને કુદરતી સૌંદર્ય છે અહીંયા. અને અમરકુંડ પણ આવેલો છે, અમર તરવ બાજુમાં આપણે પાણિયારી આશ્રમ પણ આવેલો છે મોટો, બરાબર. અને થોડું એક રસ્તાનો સરકારશ્રીને નમ્ર વિનંતી કે થોડું રસ્તાનું ધ્યાનમાં લઈ અને એક સ્થળ સારું બને એવી અમારી પ્રયત્ન છે. અને દર સોમવારે અહીંયા શ્રાવણ માસનો શ્રાવણ માસ ચાલે છે એટલે મેળો પણ દર સોમવારે પબ્લિક આવે છે, બિલીપત્ર પણ ચડાવે છે. અને ધુરીથી અહીંયા 3 કિલોમીટર દૂર ધુરીથી પાવઠી, પાવઠીથી નીલકંઠ મહાદેવ ત્યાંનો રસ્તો લેવા માટેનું થોડું સરકારશ્રીને નમ્ર વિનંતી. અહીંયા પાણીનું નીચે જવો ને એટલે 500 ફૂટ બોર કરો તો પાણી નથી, અને અહીંયા 500 મીટર ઉપર અમરકુંડમાં પાણી અમર રહે છે. કાળ પડે તો આ પાણી જતું નથી. અમારા અંબાજી હાઈવે ઉપર નીલકંઠ ભગવાનનું મંદિર આવેલું છે, બહુ પ્રાચીન જૂનું મંદિર છે. શ્રાવણ મહિનાની અંદર લોકો અહીંયા અમારે પૂજા કરવા આવે છે. તો અમારે સરકારને એવી માગણી છે, અહીંયા અમારા રસ્તાની અગવડતા પડે છે તો સરકાર અમારા રસ ધરાવે તો બહુ પ્રાચીન મંદિર જૂનું છે કહેવાનો મતલબ. અને અમારી ખાસ વાત તો એ છે કે અહીંયા ગમે એટલો કાળ પડે પણ અમરકુંડના અંદર પાણી નથી નીકળતું, એટલું નીલકંઠ ભગવાનની બહુ દયા છે અમારા ઉપર. અહીં પંચમુખી ગુફા આવેલી છે જે ભાગ્યે જ ક્યાંક જોવા મળતી હશે. આ શેષનાગ ગુફા કુદરતી રીતે અહીં મળી આવેલી છે, જેના 5 મુખ છે અને ખૂબ જ ચમત્કારી ગુફા માનવામાં આવે છે. અહીં દર્શન કરવા આવતા લોકો ધારે એવી મનોકામના પૂર્ણ કરે છે અને શ્રાવણ મહિનામાં અને શિવરાત્રિના દિવસે મોટો ઉત્સવ યોજવામાં આવે છે અને ભક્તોનું મહેરામણ ઉમટી પડે છે. આમ આ નીલકંઠ મહાદેવ ખૂબ જ પૌરાણિક અને ચમત્કારી માનવામાં આવે છે. ધોરી ગાંવ કે પહાડી કે અંદર જો હે અરવલ્લી પહાડ કે અંદર જો હે નીલકંઠ મહાદેવ અહીંયા દૂર દૂર સે જો હે યાત્રીગણ અભી જો હે દર્શન કરને કે વાસ્તે આતે હૈ ઓર અપના જો હે મનોકામના પૂર્ણ કરકે યહાં સે જાતે હૈ. કુછ રસ્તે કી સમસ્યા હૈ, પબ્લિક કો યહાં પર જો હે અભી જો હે પૂરી સાડબાડ મિલતી નહીં હૈ દર્શન કરને કે વાસ્તે તો આતે હૈ પર યહાં તો ક્યા છોટી સી ગુફા હૈ ઓર કુછ ઇસમે રસ્તા કા હૈ કુછ એસા જો હે હો જાય તો પબ્લિક કો સુવિધા હો જાય. હમ લોગો તો જંગલ મે બેઠ કે પહાડ મે બેઠ કે ભજન કર કરતે હૈ. પાણી કા વો કુંડ હૈ, અમર કુંડ હૈ, વો કભી ના ઓવર હોતા હૈ તો ના કભી કમ હોતા હૈ, ઇતના કા ઇતના હી રહેતા હૈ. હમેશા બસ ઉસી કા હી પાણી પીને મે કામ લેતે હૈ, વાપરને મે વહી હમારા પાણી પીને કા હૈ, ઇતના પાણી આયા જાતા હૈ. શિવા